वंदे मातरम बाळको आजनो आपणो विषय छे कलरव। कलरवनी अंदर बाळको आजे आपणी काव्य चार आवो मेघो राजा, तो तेनी अंदर आपणे स्वापोथीनी अंदर भणीए छीए। तो जुओ बाळको, तमने अहीं आपेलुं छे प्रश्न बी, નીચેના શબ્દો સાંભળો અને બોલો। વ ર સ કે દથી શરૂ થતા શબ્દ પર ગોળ કરો અને લખો। તો ચાલો બાળકો, અહીંયા આપણે લખીશું વર, અને લખીએ વર। તો આ શીખ્યા છે, નાથી શરૂ થાય છે તો કે વ મૂળાક્ષરથી। તો આપણે આ શબ્દ ઉપર શું કરીશું, ગોળ કરીશું। પછી વ ન આપણે અહીંયા લખીશું વન, વથી શરૂ થાય છે તો આપણે શું કરીશું, વન ઉપર ગોળ કરીશું। પછી દસ, તો અહીંયા લખીશું દસ, શેનાથી શરૂ થાય છે તો કે દથી। તો ચાલો બાળકો, આપણે અહીંયા દ ઉપર ગોળ કરીશું દસ, કેમ કે દથી પણ શરૂ થાય, વથી પણ શરૂ થાય, રથી શરૂ થાય કે સથી શરૂ થાય, તો તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે। પછી અહીંયા તમને આપેલું છે દમ, તો આપણે અહીંયા લખીશું દમ, તેના ઉપર પણ ગોળ રાઉન્ડ કરીશું। પછી જુઓ સરસ, શેનાથી શરૂ થાય છે તો કે સથી, તો ચાલો બાળકો આપણે આના ઉપર પણ ગોળ રાઉન્ડ કરી દઈએ। પછી જુઓ વજન, તો તેના ઉપર પણ ગોળ રાઉન્ડ કરીશું વજન। પછી જુઓ બાળકો, તમને અહીં આપેલું છે નર, શબ્દ શેનાથી ચાલુ થાય છે તો કે નથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। મન, તો શબ્દ શેનાથી ચાલુ થાય છે મથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। રસ, તો શેનાથી શબ્દ ચાલુ થાય છે તો કે રથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે રસ। પછી જુઓ જમ, તો આપણે અહીંયા લખીશું જમ, વરસ આપણે અહીંયા લખી દઈએ વરસ, તો શબ્દ શેનાથી શરૂ થાય છે તો કેવાથી, તો તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું। પછી ન જર, તો શબ્દ શેનાથી ચાલુ થાય છે તો કે નથી, તો તેના તમને અહીંયા આપેલું છે દર, આપણે અહીંયા લખીશું દર, આ શેનાથી ચાલુ થાય છે તો કે દથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ કરીશું। પછી જન, આપણે અહીંયા લખીશું જન, તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે ને, કેમ કે શબ્દ શેનાથી ચાલુ થાય છે તો કે જથી। પછી નસ, તો આપણે અહીંયા લખીશું નસ, કેમ કે નથી શરૂઆત થાય છે તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। સમ, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે સથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ કરીશું। પછી સમજ, તો આપણે અહીંયા લખીશું સમજ, તો વાક્ય શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે સથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ કરી દઈએ। પછી ગરમ, તો અહીંયા લખીશું ગરમ, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ગથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। પછી જુઓ બાળકો, તમને અહીંયા આપેલું છે સર, આપણે અહીંયા લખીશું સર, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે સથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ કરીશું। પછી દન, શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે દથી, તો દન ઉપર ગોળ રાઉન્ડ કરીશું। પછી તમને આપેલું છે જસ, તો આપણે અહીંયા લખીશું જસ, તો ત્યાં ગોળ રાઉન્ડ આવશે નહીં, કેમ કે શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે જથી। પછી તમને અહીંયા આપેલું છે નમ, આપણે અહીંયા લખીશું નમ, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે નથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। પછી તમને અહીંયા આપેલું છે મગજ, તો આપણે અહીંયા લખીશું મગજ, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે મથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। પછી નરમ, તો આપણે અહીંયા લખીશું નરમ, તો શબ્દની શરૂઆત ક્યાંથી થાય છે તો કે નથી, તો તેના ઉપર ગોળ રાઉન્ડ આવશે નહીં। પછી જુઓ બાળકો, તમને અહીંયા આપેલું છે પ્રશ્ન ત્રણ, આપેલા શબ્દો વાંચવાનો પ્રયત્ન કરો
અને તેમાંથી વો રો સો દ ઓળખી ગોળ કરો. તો જુઓ બાળકો, તમને અહીંયા સરસ રેલગાડીના ડબ્બા આપેલા છે, એન્જિન અને ડબ્બા. એન્જિનમાં લખેલું છે વો વહાણનો વો. તો જુઓ એમાં આપેલું છે વો રો ના વો વો રો દાન. તો આમાં તમારે શું શોધવાનું છે? તો કે વો વહાણનો વો. તો ચાલો બાળકો, આપણે વો ઉપર ગો રાઉન્ડ કરી દઈશું. વો રો, પછી અહીંયા શું આપેલું છે? ના વો. તો અહીંયા આપણે વમાં ગો રાઉન્ડ કરીશું. વો રો દાન. તો અહીંયા પણ આપણે વો ઉપર ગો રાઉન્ડ કરી દઈએ. પછી જુઓ બાળકો, તમને અહીંયા નીચે આપેલું છે રમકડાનો ર ક્યાં છે એન્જિનમાં, એના ડબ્બામાં શબ્દ છે ર સ મ ગ ર દ ર વા ન. તો આપણે તમારે આમાં શેમાં ગોળ કરવાનું છે? તો કે ર રમકડાના રની અંદર. તો અહીંયા જુઓ ર સ માં પેલો મૂળાક્ષર કયો છે? ર. તો આપણે રની ઉપર ગોળ રાઉન્ડ કરી દઈશું. પછી મ ગ ર. તો બાળકો આપણે ર ઉપર ગોળ રાઉન્ડ કરી દઈએ. પછી દ ર વા ન. તો આપણે રમકડાના ર ઉપર ગોળ રાઉન્ડ કરીશું. પછી જુઓ બાળકો, તમને અહીંયા આપેલું છે સ સસલાનો સ. તો જુઓ વ સ દા સ ર સ દા ર. તો અહીંયા આપણે વ સ તેમાં સ ઉપર ગો રાઉન્ડ કરીશું. દા સ તો તેમાં પણ આપણે સ ઉપર ગો રાઉન્ડ કરીશું. અને ર સ દા ર તો તેમાં પણ આપણે સ ઉપર ગો રાઉન્ડ કરીશું. પછી જુઓ બાળકો, તમને અહીંયા દ આપેલો છે દ ર. તો આપણે અહીંયા દ ઉપર ગો રાઉન્ડ કરીશું. પછી દ વા દ ર વા જા. દવામાં દ ઉપર ગોળ રાઉન્ડ કરીશું. દ ર વા જા. તો અહીંયા પણ આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ કરી દઈએ. તો ચાલો બાળકો, આ રીતે તમારે સરસ મૂળાક્ષર ઓળખીને ગોળ રાઉન્ડ કરવાના છે. તો ચાલો બાળકો, સામેના પેજની અંદર જોઈએ. પ્રશ્ન ચાર, આપેલા વાક્યો ધ્યાનથી સાંભળો. તેમાં વ ર સ દ ઓળખી તે સિવાયના મૂળાક્ષર પર જો આવે તમને નિશાની કહેવી, તો કે ત્રાંસો લીટો કરવાની, ટ્રાન્સલિટી કરો એવું તમને કીધું છે. તો જો તમને એ ઉદાહરણ આપેલું છે વાદળ ગરજે છે, વાદળ ગરજે છે. તો જો વથી વ દ અને ર ઉપર શું કર્યું છે? તો કેમનું રેવા દીધું છે અને તે સિવાયના મૂળાક્ષર ઉપર શું કર્યું છે? તો કે ત્રાંસી લાઈન કરી છે. પછી જુઓ વ ર સા દ વ ર સી છે. તો જુઓ વ ર સ દ વ ર સી છે. તો અહીંયા આપણે શું આવશે? તો કે છેમાં ત્રાસી લીટી કરવાની છે. પછી સ ર વ ર છ લ કે છે, સરવર છલકે છે. તમારે શેમાં આવશે? તો કે સ ર વ ર છ ઉપર ત્રાંસી લીટીંગ કરીશું. પછી લ ઉપર ત્રાંસી લીટીંગ કરીશું, કે ઉપર ત્રાંસી લીટીંગ કરીશું અને છે ઉપર પણ આપણે ત્રાંસી લીટી કરીશું. પછી જુઓ તળાવમાં પાણી છે. તો ચાલો બાળકો, ત ઉપર ત્રાંસી લીટી, અળ ઉપર ત્રાંસી લીટી, પછી વ ઉપર ત્રાંસી લીટી આવશે નહીં, મા ઉપર ત્રાસી લીટી, પા ઉપર ત્રાસી લીટી, અણી ઉપર ત્રાસી લીટી અને છે ઉપર ત્રાસી લીટી. પછી જુઓ બાળકો, તમને નીચે આપેલું છે મોર નાચે છે, મોર નાચે છે. તો ચાલો બાળકો, આપણે મો ઉપર ત્રાસી લીટી કરીશું, ર અને ઉપર કાંઈ નહીં કરીએ, ન ઉપર ત્રાસી લીટી કરીશું, ચે ઉપર ત્રાસી લીટી કરીશું અને છે ઉપર ત્રાસી લીટી કરીશું. પછી જુઓ સ સલુ સરસ છે. તો સ સ લુ, તો લુ ઉપર આપણે ત્રાસી લીટી કરીશું, સરસ અને છે તો આપણે છે ઉપર ત્રાસી લીટી કરીશું. પછી જુઓ બાળકો, તમને અહીંયા આપેલું છે ઉંદર દરમાં જાય છે, કુ ઉપર ત્રાસી લીટી કરીશું, દર ઉંદર દરમાં, મ ઉપર ત્રાસી લીટી કરીશું, જા ઉપર ત્રાસી લીટી કરીશું, ય ઉપર ત્રાસી લીટી અને છે ઉપર ત્રાસી લીટી કરીશું. પછી જુઓ રજત રમત રમે છે, ત ઉપર ત્રાસી લીટી નહીં કરીએ, જ ઉપર ત્રાસી લીટી કરીશું, ત
तो ऊपर ट्रांसलिटी करीशू तो ऊपर आपणे ट्रांसलिटी नहीं करी। म ऊपर ट्रांसलिटी करीशू तो ऊपर ट्रांसलिटी करीशू। र ऊपर ट्रांसलिटी नहीं करी। म ऊपर ट्रांसलिटी करीशू अने छ उपर ट्रांसलिटी करीशू। तो जुओ बाळको आपणे सरस मूळाक्षर ओळखता शीखी गया छीए। तो जुओ बाळको तमने अहीं आपेलुं छे नीचे प्रश्न 5 चित्रो ओळखो, साचा शब्द पर खरु करो, ત્યારબાદ સરખા મૂળાક્ષરોને ઓળખો અને જોડો। તો જો બાળકો આ તમને શેનું ચિત્ર અહીંયા આપેલું છે તો કે વહાણનું ચિત્ર છે। તો જુઓ તમને આ બે વિકલ્પ આપેલો છે, વહાણ કે વાજુ તો શું છીએ, વહાણ આપણે વહાણ પર ખરાની નિશાની કરી દઈશું બાજુના બોક્સમાં। પછી સરખા મૂળાક્ષર સાથે શું કરવાનું છે તો કે ઓળખવાના છે અને જોડવાના છે। તો શું આપેલું છે, વ વહાણ નો વ। તો જુઓ બાળકો તમને અહીંયા ક્યાં આપેલો છે, વ વહાણ નો વ। પછી પ પતંગનો પ તો તેની સાથે આપણે જોડશું નહીં, લ લખોટાનો લ તો તેની સાથે પણ જોડશું નહીં, વ વહાણ નો વ। તો ચાલો બાળકો આપણે તેની સાથે જોડી દઈએ। પછી સ સસલાનો છ તો તેની સાથે જોડવાનો નથી, વ વહાણ નો વ તો વહાણ ના અને વ સાથે જોડી દઈશું। ન નગારાનો ન તો નગારાના ન અને વ સાથે જોડશું નહીં, અને ગગણપતિનો ગ તો તેને પણ તેની સાથે જોડશું નહીં। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે રમકડાનો ર, પાસેનું ચિત્ર છે, રકાબીનું છે કે પ્યાલો છે, તો કે આ ચિત્ર રકાબીનું છે તો આપણે અહીંયા પેલામાં ખરાની નિશાની કરીશું, રકાબેમાં પ્યાલામાં કંઈ કરશું નહીં। તો ચાલો હવે સરખા મૂળાક્ષર, તો જુઓ બાળકો તમને આ રની સાથે ર આપેલો છે, પછી ગણી સાથે ર તો તેના સાથે જોડશું નહીં, પછી વ સાથે પણ નહીં જોડીએ, પ સાથે પણ નહીં જોડીએ। જુઓ બાળકો તમને આ બાજુમાં પાછું બીજો ર આપેલો છે તો તેની સાથે જોડી દઈએ, પછી વ વહાણ ન હોય તો તેને ર સાથે નહીં જોડીએ, અને રને ર સાથે જોડી દઈશું, અને વ વહાણને પણ ર સાથે જોડશું નહીં। પછી જુઓ બાળકો તમને અહીંયા આપેલું છે શેનું ચિત્ર, તો કે સફરજનનું ચિત્ર છે। તો જો તમને અહીંયા કીધું છે સસલું કે સફરજન, તો શું છે સફરજન, તો આપણે બીજા વિકલ્પમાં ખરું કરશું, તો એ આપણે સને સ સાથે જોડીશું। તો જો સને વ સાથે જોડશું નહીં, સને પ સાથે પણ નહીં જોડીએ, સને સ સાથે જોડીશું, વને સ સાથે જોડશું નહીં, સને સ સાથે જોડીશું, વને વ સ સાથે જોડશું નહીં, નને સ સાથે જોડશું નહીં, અને ગને પણ સ સાથે જોડશું નહીં। પછી જુઓ બાળકો તમને અહીં આપેલું છે દફતરનું ચિત્ર, શેનું છે દફતરનું, તમને શું કીધું છે દડો કે દફતર, તો શું છે દફતર, તો આપણે આ બીજા વિકલ્પમાં ખરાની નિશાની કરીશું। તો જુઓ દને દ સાથે જોડીશું, પને દ સાથે જોડીશું નહીં, દને દ સાથે જોડીશું, વને દ સાથે જોડીશું નહીં, સને દ સાથે જોડીશું નહીં, દને દ સાથે જોડીશું, નને દ સાથે જોડીશું નહીં, અને ગને પણ દ સાથે જોડીશું નહીં। તો ચાલો બાળકો હવે આપણે આગળના પેજની અંદર જોઈએ પ્રશ્ન 6 ખૂટો અને લખો। તો ચાલો બાળકો તમને અહીંયા છે આપેલું છે તે આપણે સરસ રીતે જોડી ખૂટીશું। આ રીતે બાળકો તમારે સરસ ઘૂંટવાનું પણ છે અને ટપકા જોડીને લખવાનું પણ છે। પછી જુઓ બાળકો તમને એવી એકમાત્ર નિશાની નીચે પણ આપેલી છે। પછી આપણે નીચે લખીશું
પછી નીચે રૂપકા જોડીશું, નીચે લખીશું આ રીતે બાળકો તમારે બધાને સરસ રીતે લખી દેવાનું છે અને ગૂંટવાનું છે. પછી જો બાળકો તમને એ આપેલું છે પ્રશ્ન 7, આપેલા મૂળાક્ષરોમાં લખવાના ક્રમિક વળાંક પ્રમાણે આંગળી ફેરવો. તો જુઓ, વો, તો જુઓ તમને તેમાં નંબર આપેલા છે, 1 નંબરથી ચાલુ કરીને 2 નંબર સુધી અને પછી 3 નંબરથી નીચે આવવાનું. વ વહાણનો વો, ર રમકડાનો ર, સ સસલાનો સો, દ દડાનો દ. તો જો બાળકો આ વિડીયોની અંદર તમે બધા ખૂબ જ સરસ રીતે ભણી ગયા છો. તો બાળકો આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.